ચોટીલા રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગ સેવા આપતા વર્ગ 4ના સફાઈ કામદારોને છેલ્લા 4 મહિનાથી પગારની ચુકવણી નહીં થતા આંદોલનની ચીમકી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોટીલાના કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર આપવામાં નહીં આવતા, જેના કારણે 10 દિવસની અલ્ટિમેટ હોસ્પિટલમાં લેખિતમાં આપવામાં આવેલ છે. કોરોના સમયે પણ કોરોનાગ્રસ્ત લોકોને સારવાર સમયે સફાઈ કામગીરી કરેલ અને સમયસર હોસ્પિટલમાં કામકાજ કરીએ છીએ, છતાં છેલ્લા 4 મહિનાથી પગાર નથી થયો અને પગારના બાબતે અધિકારી પણ પગારના ખોટા વાયદા કરે છે અને પગાર સ્લીપ પણ નથી આપવામાં આવતી. ચોટીલા હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 4ના સફાઈ કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર ન ચૂકવાતા અને અધિકારી દ્વારા પણ વ્યવસ્થિત જવાબ ન મળતા હાલ આ કર્મચારીઓની હાલત કફોડી બની છે. કર્મચારી યુનિયનના પ્રમુખ મયુરભાઈ પાટડિયાએ 10 દિવસની પગાર ચૂકવણી ન કરવામાં આવે તો હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા. મારું નામ મયુર પાટડિયા છે. અમે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવીએ છીએ. હાલ રેફરલ હોસ્પિટલ ચોટીલાના કર્મચારીઓના છેલ્લા 3-3, 4-4 માસથી પગાર ન થતા કર્મચારીઓની આજે રજૂઆત અમે અધિક્ષકશ્રીને કરેલી છે. પ્રથમ તો જો કોન્ટ્રાક્ટર પગાર ન કરે તો સીધે સીધી જવાબદારી જે તે માલિકની હોય છે. એટલે જો અધિક્ષકશ્રી છેલ્લા 10 દિવસની અંદર પગાર નહીં કરે તો અમારે આગામી સમયમાં ખૂબ જ ઉગ્ર આંદોલન કરવું પડશે. તેમજ જે લોકોએ કોવિડમાં નોકરી કરી છે તેમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા મુખ્યમંત્રી સાહેબ સન્માન યોજના માટેની એક પરિપત્ર થયેલો છે, જેમાં આઉટસોર્સિંગના વર્ગ 4ના કર્મચારીઓને 5,000 દેવાના હોય છે. તેના પણ બિલો આજે રેફરલ હોસ્પિટલ ચોટીલા દ્વારા બનાવેલા નથી. પગાર સ્લીપ આપવામાં આવતી નથી કામદારોને. તેમજ કામદારોનું ખૂબ જ મોટા પાયે શોષણ થતું હોય, જેથી અમે આજે અધિક્ષકશ્રીને અહીંયા અલ્ટિમેટમ આપી છીએ કે જો 10 દિવસની અંદર પગાર કરવામાં નહીં આવે તો અમે 10-4-2019ના રોજ સમગ્ર કામગીરી બંધ કરીને વિરોધ પ્રદર્શન કરશું, ધરણા જેવા અલગ અલગ કાર્ય.